કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય પર્યાવરણ ધોરણ 5માં પાઠ 15 જોઈશું, ઠંડુ કે ગરમ. ગયા વિડીયોમાં આપણે બાલીએસ્તી અને કઠિયારાની વાર્તા જોઈ હતી. શું જોયું હતું કે કઠિયારો હતો તે કોઈ પણ વસ્તુ ગરમ હોય તો એને ઠંડી કરવા માટે ફૂંક મારતો હતો અને ઠંડુ હોય તો એને ગરમ કરવા માટે ફૂંક મારતો હતો. તો આપણે તેના વિશે આપણે જોવાનું છે કે કોઈ તમે બીજો રસ્તો વિચારી શકો કે જેમાં તમે શ્વાસ ગરમ કરવા માટે ઉપયોગ કરતા હોય. તો તમે રૂમાલ ગળી કરો અને તમારો શ્વાસ એમાં ફૂંકો તો એ રૂમાલ તમને થોડો ગરમ થયેલો જોવા મળશે. કાપડના ટુકડાની 3-4 ગળી કરો અને તેને તમારા મોં પાસે લાવો. જે નાનો રૂમાલ હોય એને તમે ગળી કરીને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો તો શું થશે, કપડું થોડું ગરમ કરશે, તો ગરમ થશે. તો બધા વિદ્યાર્થીઓ ઘરે જરૂરથી ટ્રાય કરજો. બાલીએસ્તે જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો. જો તેણે બટાકા ઠંડા કર્યા વગર ખાઈ લીધો હોત તો શું થતું, તો શું થતું, કઠિયારા જો બટાકા ઠંડા કર્યા વગર ખાધો તો તેની જીભે દાઝી જતું એને અને ચાવેલા બટાકા પણ મોંમાંથી થૂંકી દેવા પડતા. શું તમે ક્યારે દાઝી ગયા છો આ રીતે? તો તે તમે જરૂરથી તમારી નોટબુકમાં લખજો. હવે અહીંયા એક ચિત્ર આપેલું છે કે મિની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી. તમારા માટે શું વધારે ગરમ હશે, મિનીની ચા કે હવા? તો જુઓ, તમે આ ચિત્ર જોઈ શકો છો, મિની તેની ચાને કઈ રીતે ફૂંક મારે છે. અને બીજા ચિત્રમાં શું છે, સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી તે તેના હાથ પર ફૂંકો મારે છે. તો જે મિનીની ચા કે તેના મોંમાંથી જે ફૂંક નીકળે છે એ ગરમ હશે. તો સૌથી ગરમ શું હશે, જે ચા હશે એ ગરમ હશે. આથી મિની તેની ચાને ફૂંક મારીને ઠંડી કરી રહી છે. ચિત્ર 2માં એવું કીધું છે કે સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી તે તેના હાથ પર ફૂંકો માર્યા કરે છે. હવે વિચારો કે શું વધારે ઠંડુ છે, સોનુના હાથ કે શ્વાસ? તો ઠંડી લાગે ત્યારે આપણે હાથ પર ફૂંકો મારીને શું કરીએ છીએ, હાથે ગરમ કરે છે. મતલબ કે સોનુના હાથ શું હશે, વધારે ઠંડા હશે અને તેનો શ્વાસ થોડો ગરમ હશે. હવે આપણે આગળ જોઈશું કે અહીંયા કેટલીક વસ્તુના નામ આપ્યા છે તમને. ચોકલેટનું રેપર, પાંદડું, ફુગ્ગો, પેનનું ઢાંકણ અને બીજી કોઈ એવી વસ્તુ, આ બધી વસ્તુ તમારે ભેગી કરવાની છે અને ફૂંક મારવાની છે જોરથી. અને જોવાનું છે કે કઈ વસ્તુમાં જોરથી સિસોટી વાગે છે. તો સૌથી વધારે સિસોટી જેમ વાગે એ રીતે તમારે ક્રમ મુજબ ગોઠવવાનું છે. તો સૌથી મોટેથી શરૂ કરીએ તો જે પેનનું ઢાંકણ હશે એમાં સૌથી મોટી સિસોટી વાગશે, એટલે કે એનો અવાજ સૌથી મોટો હશે. એના પછી બંને હાથની આંગળીઓ વડે તમે સિસોટી વગાડશો એના પછી વાગશે. પાંદડું, તો પાંદડાનો અવાજ જે સિસોટી વાળો હશે એ બે હાથની સિસોટી કરતાં થોડો ઓછો હશે. એના પછી ફુગ્ગો, અને સૌથી ઓછો શેમાંથી આવશે અવાજ, ચોકલેટના રેપરમાંથી. હવે આપણે આગળ જોઈશું કે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી, ઢોલક, બીન, ગિટાર, સિતાર, મૃદંગ વગેરે વગાડતા જોયા છે. શું તમે તમારી આંખો બંધ કરી તેમના અવાજ ઓળખી શકો છો? તો સંગીતના સાધનો વિશે વધારે જાણો અને તેમના ચિત્રો. હવે આપણે સંગીતના સાધનો વિશે થોડી જાણકારી મેળવીશું. તો વાંસળી, વાંસળી વાંસમાંથી બનેલી હોય છે અને તેનો આકાર નળી જેવો હોય છે. તેને 6 કાણા હોય છે અને એક બાજુથી ફૂંક મારીને તેને વગાડવામાં આવે છે. ઢોલક લાકડામાંથી બનેલું હોય છે, નળાકાર એટલે કે જે ગોળ હોય એવું વાદ્ય છે. તેની બંને બાજુ તંગ ચામડાથી ઢાંકેલી હોય છે.
તેને બે લાકડાની લાંબી સળી વડે કે હાથની આંગળીઓ વડે વગાડવામાં આવે છે. મુરલી એટલે કે બીન, તે સૂકી દૂધી કે કોળાની ખાલ, એમાંથી વાસ અથવા લોખંડની પાઇપમાંથી બનાવવામાં આવે છે. ફૂકીને વગાડવામાં આવે છે અને મદારી લોકો જે હોય એ આ બીનનો ઉપયોગ કરે છે. મૃદંગ, તો મૃદંગ એ ઢોલક જેવું સાધન છે, તેને હાથથી થપાટ મારીને વગાડવામાં આવે છે અને તેની પહોળાઈ ઢોલક કરતાં ઓછી અને લંબાઈ ઢોલક કરતાં વધારે હોય છે. ગિટાર, તો ગિટાર શામાંથી બનાવવામાં આવે છે? પ્લાયબોર્ડમાંથી બનાવવામાં આવે છે. તે તંગ તારના મદદથી તેને વગાડવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું કે શું તમે એવી કોઈ વસ્તુના નામ આપી શકો કે જ્યારે વગાડવામાં આવે ત્યારે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરે, એવી વસ્તુઓના તમારે નામ આપવાના છે. શું તમે કોઈને ચશ્મા સાફ કરતી વખતે એને ફૂંક મારતું જોયું છે ચશ્મા પર, કે કઈ રીતે ફૂંક મારીને તે ચશ્મા સાફ કરે છે? હવે એક પ્રવૃત્તિ કરવાનું છે. એક કાચ લો, તેને તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો. આવો 3-4 વખત કરો. શું થશે? તો કાચ પર તમને થોડું ઝાંખું ઝાંખું થયેલું જોવા મળશે. તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો અને અરીસાને અડીને કહો તે કઈ રીતે ઝાંખો બન્યો. તો આપણે જે ફૂંક મારી, તો આપણે ફૂંકમાં શું હતું, આપણે થોડી ગરમ હવા હતી એના લીધે ત્યાં ઝાંખું ઝાંખું તમને જોવા મળશે. હવે તમારી છાતી માપો, એક ઊંડો શ્વાસ લો. બધા તમારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવાનું કહો અને એ માપ તમારે ચોપડીમાં લખવાનું છે. હવે શ્વાસ બહાર કાઢો અને પછી ફરીથી તમારી છાતીનું માપ લો. તો બંનેમાં તમને થોડો થોડો તફાવત જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આપણે નાક વાટે શ્વાસમાં હવા લઈએ છીએ અને ઉચ્છવાસ વાટે હવા બહાર કાઢીએ છીએ. કેટલીક વાર આપણે મોંમાંથી ફૂંક વાટે હવા બહાર કાઢીએ છીએ. આપણે ગરમ વસ્તુને ઠંડી કરવા તથા જે ઠંડી વસ્તુ છે એને થોડી ગરમ કરવા માટે તેના પર ફૂંક મારીએ છીએ. દાખલા તરીકે ગરમ ચા હોય એને આપણે ફૂંક મારીને ઠંડી કરીએ છીએ અને શિયાળામાં જો આપણી આંગળીઓ થીજી ગઈ હોય તો તેને ગરમી આપવા પણ શું કરીએ છીએ, ફૂંક મારીએ છીએ. આજુબાજુની હવાની જે સરખામણી કરીએ તો આપણે તે વસ્તુ ગરમ છે કે ઠંડી છે તેની નક્કી કરી શકીએ છીએ. ગરમપણા અને ઠંડાપણાની સ્થિતિ દર્શાવતા માપને તાપમાન કહે છે. જે ગરમપણું અને ઠંડુપણું એટલે કે ઠંડી લાગે છે અને ગરમી લાગે છે એની જે સ્થિતિ દર્શાવે છે તેને તાપમાન કહેવામાં આવે છે. તાપમાન માપવા માટે જે સાધન વપરાય છે તેને થર્મોમીટર કહેવામાં આવે છે. મોંથી આપણે ઘણા બધા કામ કરવા માટે ફૂંક વાટે હવા બહાર કાઢીએ છીએ. કયા કયા કામ આપણે મોંથી ફૂંક મારીને કરી શકીએ છીએ? ફુગ્ગો ફુલાવો, સિસોટી વગાડવી, ઘૂંગળી વડે અગ્નિ પ્રગટાવવો એટલે કે આગ સળગાવી, કપડાં અથવા અન્ય વસ્તુ પર ધૂળ ઉડાડવા માટે, ચશ્માના કાચને સાફ કરવા માટે, કાગળની પરકડી ગોળ ફેરવા માટે અને વાસળી અને બીન જેવા અન્ય સંગીતના સાધનો વગાડવા માટે. હવે આપણે આગળના વિડીયોમાં બીજું જોઈશું.